दक्षिण गुजरात खेडूतों माटे खुशीना समाचार सामे आव्या छे। खेडूतोनी जीवादोरी समान उकाई डेमनी सपाटी में वधारो थयो छे। उकाई डेमनी जल सपाटी में 10 दिवस में 15 फूटनो वधारो थयो छे। सीजन की शुरुआत में डेम में 1000 एमसीएम पानी की आवक थई। भरूच, तापी, सूरत, नवसारी, वलसाड आ जिल्लाना खेडूतोने उकाई डेममांथी पाणी मळे छे। 3,10,000 हेक्टर जमीन में सिंचाईनुं पाणी आपवामां आवे छे। डेम भराता 5,00,000 खेडूतोमां खुशी छवाई। उकाई डेममांथी सूरत सहित 80,00,000 लोकोने पीवानुं पाणी पूरुं पड़ाय छे। उकाई डेमनी जळसपाटी 325 फूट उपर पहोंची, ज्यारे रूल लेवल 333 फूट छे। तो चंद्रयानमांथी उमरगाम तालुकाना रस्ताओमां पड़ेला खाड़ाओनी तस्वीरो सोशियल मीडियामां वायरल थई छे। नेशनल हाईवे ने जोड़ता तालुकाना मार्गो उपर पड़ेला खाड़ाओना कारणे वाहन चालकोनी हालत कफूड़ी बनी छे। उमरगाम नगरपालिकामां पण भाजपनी सत्ता छे। तालुकाना मार्गो उपर पड़ेला खाड़ाओमांथी भाजपना नेताओ पसार थाय छे, परंतु तेमनी मोंघी दाट गाड़ियोमां खाड़ाओनो अहेसास थतो नथी। परंतु प्रजा हालाकी वीथी रही छे। सत्ताना नशामां रहेला सत्ताधीशोने खाड़ाओनी हालाकी भोगवी पड़ी रही छे तेवुं कहेवामां आव्युं छे। જિલ્લામાં આમ તો પૂરેપૂરું ભાજપની સત્તા છે, ભાજપનું શાસન છે, અને એમાં પણ જે ઉમરગામ નગરપાલિકા છે, ઉમરગામ તાલુકા પંચાયત છે, એના પર પૂરેપૂરું ભાજપનું શાસન છે। ભાજપ વિકાસની વાતો કરે છે, નેતાઓ કહી છે કે ઉમરગામ તાલુકો સર્વશ્રેષ્ઠ તાલુકો છે, અહીં ખાડાઓ નથી। પરંતુ જે પ્રકારે અહીં એક ગૌરવપથ છે અને જે મુખ્ય માર્ગો છે જે હાઈવેને જોડે છે, એમની દશા એટલા બધે હદે ખરાબ છે કે ખાડાઓ વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ છે। મગરની પીઠ જેવા ખાડાઓ છે, આની પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, પરંતુ પ્રજાને જે છે મતો આપ્યા બાદ ખાડાઓ સહન કરવા પડે છે। સરકારી તંત્ર અને નેતા જે અધિકારીઓ છે એ એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે કે એમને ખાડાઓ દેખાતા નથી। ત્યારે લોકોએ જે ભાજપને ખોબલેને ખોબલે મતો આપ્યા છે, એના બદલામાં જો ખાડાઓ જ મળતા હોય તો એ બાબત પણ છે એ નેતાએ વિચારવાની છે। રાજકોટના કુવાડવા રોડ પર બાયોડીઝલમાં દરોડા કેસમાં એસએમસીએ સ્ફોટક રિપોર્ટ તૈયાર કર્યા છે। બાયોડીઝલના કાળા કારોબારમાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ નજીકના એક પોલીસકર્મીની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે, જેથી શંકાને આધારે પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાય તેવી પણ શક્યતા છે। ગત બુધવારે એસએમસીએ 12,000 લીટર ભેળસેળયુક્ત ડીઝલ પકડી પાડ્યું હતું।